अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। विद्यार्थिनी मित्र, आप सब जाणो छो कि सरकार श्रीना आदेश मुजब विद्यार्थिनीओमां रहेली कचास दूर करवा माटे प्रथम सत्रनी निदान कसोटीनी परीक्षा लेवामां आवी रही छे। तो एने लगता परीक्षा लक्षी पुनरावर्तन आजे आपणे करीशुं। આગળ પણ આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરી ગયા છે। ધોરણ 5 વિષય આસપાસ, વિષયાંક પાઠ 4-8 વિકલ્પ, જેમાં આજે ભાગ બીજો। આગળના ભાગમાં આપણે પાઠ 1-3 સુધી વિકલ્પ જોયા હતા અને નોટબુકમાં લખ્યા હતા। હવે આજે આપણે પાઠ 4-8 વિકલ્પ જોઈશું। તો ચાલો શરૂ કરીએ। પાઠ 4 કેરીઓ બારેમાસ, વિકલ્પ છે। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું છે, નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? જે એક જ દિવસમાં બગડી જાય છે તો અહીં આવશે સી, ફ્રૂટ સલાડ। ફ્રૂટ સલાડ જે છે માત્ર એક જ દિવસમાં બગડી જાય છે। બીજું છે, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? તો અહીં આવશે સી, ઉનાળામાં। ક્યારે બગડી જાય છે? ઉનાળામાં દૂધ ખૂબ જ જલ્દી બગડી જાય છે। ત્રીજું છે, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો અહીં આવશે ડી, વાપરવાની છેલ્લી તારીખ। વાપરવાની છેલ્લી તારીખ પરથી આપણને ખબર પડે છે કે એ ખાવા લાયક નથી। ચોથું, બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે? તો અહીં આવશે સી, સફેદ ફૂગ જોવા મળે છે। શું જોવા મળે છે? સફેદ ફૂગ જોવા મળે છે। જો 3-4 દિવસ સુધી રોટલી અથવા તો બ્રેડ મૂકી રાખવામાં આવે છે અને તે વાસી થઈ જાય છે ત્યારે ભેજવાળા વાતાવરણમાં રહે, એટલે કે ભીના વાતાવરણમાં, ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના ઉપર સફેદ ફૂગ જોવા મળે છે। પાંચમું, કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? તો કેરીના પાપડ બનાવીએ ત્યારે કેરી ઉપરાંત તેમાં ગોળ અને ખાંડ, અહીં આવશે સી, ગોળ અને ખાંડ ઉમેરવામાં આવે છે। છઠ્ઠું, નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? તો અહીં આવશે સી, ચીકુ, ચીકુનું અથાણું બનાવવામાં આવતું નથી। સાતમું, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં આવશે એ, અડદ, અડદના પાપડ બનાવવામાં આવે છે। આગળ જોઈશું પાઠ 5, બીજ, તેમાં વિકલ્પ જોઈશું। પહેલો વિકલ્પ છે, નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય? તો અહીં આવશે કળસપર્ણ। શું આવશે? કળસપર્ણ, જે શિકારી છોડ છે। બીજું છે, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો અહીં આવશે આંકડો, આંકડો જે છે તેનો ફેલાવો, આંકડાનું જે બીજ હોય છે તેનો ફેલાવો પવન દ્વારા થાય છે, કેમ કે એ વજનમાં ખૂબ જ હલકો હોય છે અને પવનથી આમ તેમ ઉડે છે। ત્રીજું, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો અહીં આવશે સી, નારિયેળી, નારિયેળીના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે। ચોથું, નીચેનામાંથી કયું બીજ વટાણાના બીજથી મોટું છે? તો અહીં આવશે બી, રાજમા, અહીં લખીશું બી, રાજમા, રાજમાનું જે બીજ છે તે વટાણાના બીજથી મોટું છે। પાંચમું, નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? તો અહીં આવશે ડી, ચણા, ચણાનું જે બીજ છે તે ખરબચડું બીજ હોય છે। ચણા જોશો તો તમને ખરબચડા લાગશે, જો તમે હાથમાં પકડશો તો તમને થશે કે, એટલે કે તમે જોઈ શકશો કે તે ખરબચડા છે। છઠ્ઠું, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? તો અહીં છે, અહીં આવશે એ, ગોખરું, ગોખરુંનું જે બીજ છે તે કાંટાવાળું બીજ હોય છે। પાઠ
છો જળ એ જ જીવન એમાં પહેલું ગળ સીસા શબ્દના શબ્દમાં સરનો અર્થ શું થાય છે તો અહીં આવશે સી તળાવ ગળ સીસર જે શબ્દ છે એમાં સરનો અર્થ થાય છે તળાવ અહીં લખીશું સી બીજું છે પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા તો અહીં આવશે ડી વાવ પહેલાના જે રાજાઓ હતા તે મુસાફરોની પાણીની સુવિધા પૂરી પાડવા માટે વાવ બંધાવતા હતા ત્રીજું પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો અહીં આવશે બી વરસાદ વરસાદ જે છે તે પાણીનો મુખ્ય સ્ત્રોત છે અહીં લખીશું બી ચોથું અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે તો અહીં આવશે સી અડાલજની વાવ અડાલજની જે વાવ છે તે અમદાવાદ નજીક આવેલી છે અને ખૂબ જ મોટી વાવ છે પાંચમું નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી તો અહીં આવશે કાગળમાંથી રમકડા બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી તો અહીં આવશે સી અહીં લખીશું સી છઠ્ઠું નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય તો અહીં આવશે બી ડોલ અહીં બધા પાત્ર આપવામાં આવ્યા છે જેમ કે લોટો ડોલ ગલાસ અને જગ તો ડોલમાં સૌથી વધારે પાણી સમાશે તો અહીં લખીશું બી સાતમું દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ તો અહીં આવશે સી તળાવ બનાવવાથી તળાવ બનાવવાથી દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ અહીં લખીશું સી પાઠ સાત પાણી સાથેના પ્રયોગ પાઠનું નામ શું છે પાણી સાથેના પ્રયોગ ચાલો પહેલો વિકલ્પ જોઈશું પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ શું થાય છે તો અહીં આવશે બી પૂરી ડૂબી જાય છે શું થઈ જાય છે પૂરી ડૂબી જાય છે બીજું છે ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે તો અહીં આવશે સી પાણીમાં ડૂબી જાય છે જો પાણી ભરેલી ડોલની અંદર તમે ટાંકણી નાખશો તો એ પાણીની અંદર ડૂબી જશે ત્રીજું નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે તો અહીં આવશે ડી બરફ બરફ જે છે પાણી પર તરે છે ચોથું નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં વિકસિત થઈ જાય છે તો અહીં આવશે એ દૂધ અહીં લખીશું એ પાંચમું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે તો અહીં આવશે બી ખાંડ ખાંડ જ છે તે પાણીમાં ઓગળી જાય છે તો અહીં લખીશું બી છઠ્ઠું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી તો કયો પદાર્થ આવશે સી ચોક ચોક જે છે તે પાણીની અંદર નથી ઓગળતો તમે નાખીને જોશો તો ખબર પડશે કે પાણીમાં ચોક ઓગળતો નથી તો અહીં લખીશું સી સાતમું પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગાળવા શું કરશો તો અહીં આવશે ડી પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું તો ખાંડ ખૂબ જ ઝડપથી ઓગળી જશે તો અહીં લખીશું બી પાણી ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું પાઠ આઠ મચ્છર રોગો અને સારવાર પાઠનું નામ છે મચ્છર રોગો અને સારવાર ચલો પહેલું વિકલ્પ જોઈશું મચ્છર કરડવાથી કયો રોગ થાય છે તો અહીં આવશે સી મેલેરિયા મેલેરિયાનો જે રોગ છે તે મચ્છર કરડવાને કારણે થાય છે બીજું છે મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે તો અહીં લખીશું ડી લોહીની તપાસ લોહીની તપાસ કરવી પડે છે મેલેરિયા રોગની તપાસ માટે લોહીની તપાસ કરાવવી પડે છે અહીં લખીશું ડી ત્રીજું છે મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે તો અહીં આવશે બી ચોમાસામાં ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો અહીં લખીશું બી ચોથું લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય છે અહીં આવશે બી પાંડુ રોગ અહીંયા શું લખીશું બી લખીશું કયો રોગ થાય છે પાંડુ રોગ થાય છે લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો પાંચમું મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે
તો અહીં આવશે સી પોરા, મચ્છોરાના બચ્ચાને પોરા કહેવામાં આવે છે, અહીં લખીશું સી. સાતમું, નીચેના પૈકી કયો મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી? તો અહીં આવશે એ પાંડુરોગ. સોરી, છઠ્ઠો, કયા સજીવને માનવોનો મોટો શત્રુ ગણવામાં આવે છે? છઠ્ઠામાં જુઓ વિદ્યાર્થી મિત્ર, છઠ્ઠું તો અહીં આવશે બી માખી. માખીને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે. હવે સાતમું, નીચેના પૈકી કયો રોગ મચ્છરો દ્વારા ફેલાતો રોગ નથી? તો અહીં આવશે એ પાંડુરોગ. આઠમું, ગામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? તો અહીં આવશે એ ગ્રામ પંચાયત. કોણ ઉપાડશે? ગ્રામ પંચાયત ગામ કક્ષાના લોકોના આરોગ્યની જવાબદારી ઉપાડે છે. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો પુનરાવર્તનનો, તમે પણ ઘરે વાંચન કરજો અને મોઢે કરજો, અને જે આ વિકલ્પ મેં કરાવ્યા છે તે તમે તમારી નોટબુકની અંદર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખી લેશો. અલ્લાહ હાફિઝ.